अध्याय 14 रतनजी साई समागम। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, कुल श्री कुलदेवताय नमः, श्री सीताराम चंद्रभ्याय नमः, श्री सद्गुरु साईनाथाय नमः। श्री साईबाबाना कृपा वचन वड़े असाध्य रोग केवा मटी जता हता एनु वर्णन गया अध्याय में आप्यू छे। हवे श्री रतनजी वाड़िया ने बाबाए आशीर्वाद साथ पुत्र प्राप्ति केवो लाभ आप्यो एनु वर्णन अहीं करीशुं। श्री संत साईनुं जीवन स्वाभाविक रीते आंतरिक तेमज बहारथी बहु मीठू दरेक काम रहनी केणी भोजन अने वचन सर्व मीठा हता। तेमनुं जीवन सुखना अवतार समूह हतुं। श्री साईना नाम जपना फळना बदलामां भक्तोने बाबा आवुं सुख आपता हता। व्यवहार तथा धर्मनी विविध कथा बाबा भक्तोने कहता हता जेथी तेओने साचा धर्मनुं ज्ञान थतुं। जगतमां लोको सुखीथी रहे एज एमनो हेतु हतो। सदा सावचेतीथी जीवननुं ध्येय आत्मदर्शन दरेके साधवुं जोईए। आ मानव देह गत जन्मोना पुण्यना फळरूपे आपणने मळे છે, જેની સહાય વડે આપણે આ જીવનમાં ભક્તિ મુક્તિ પામી શકીશું। તેથી પ્રમાદી બનીને બેસી ન રહેતા આપણે જીવનનું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા સદા તત્પર રહેવું જોઈએ। જો તમે નિત્ય સાઈ લીલા કથાઓ સાંભળશો તો તમને તેમના સુખદ દર્શન સદા થશે। ચિત્તમાં તેમનું સદા સ્મરણ કરજો। આ રીતે શ્રી સાઈ પર તમારો સાચો પ્રેમ થશે, ત્યારે જ મનની નબળાઈ નષ્ટ થશે અને પ્રગતિ થતી રહેશે, જેથી છેવટે તમે તેમના પવિત્ર ભાવરૂપ બની શકશો। નાંદેડના રતનજી, હવે આ અધ્યાયની મુખ્ય કથા કહીએ। નિજામ રાજ્યના નાંદેડ ગામમાં શ્રી રતનજી સાપુરજી વાડિયા નામે એક શ્રીમંત પારસી મિલ કોન્ટ્રાક્ટર વેપારી રહેતા હતા। તે ખૂબ ધનવાન હતા, જમીન અને ખેતરવાડી પણ હતા, ઘેર ઢોર અને ઘોડા તથા વાહન હતા। બહારથી જોતા તે ખૂબ સંખી અને સંતોષી દેખાતા, પણ અંદર કાંતેથી તેવું નહોતું। ઈશ્વરીય વિધાન જ એવું છે કે જગતમાં સંપૂર્ણ સુખી અને ધનવાન કોઈ નથી। રતનજી આ બાબતમાં અપવાદરૂપ નહોતા, તે દાની થતા ઉદાર હતા। ગરીબ લોકોને તે અન્નવસ્ત્ર આપી અનેકને સહાય કરતા હતા। લોકો તેમને સુખી અને ભલા પુરુષ માનતા હતા, પણ તેમને પુત્ર કે પુત્રી કોઈ સંતાન નહોતું, તેથી રતનજી પોતાને દુઃખી માનતા હતા। જેવું પ્રેમ ભક્તિ વિનાનું કીર્તન છે, જેવું વાદ્ય વિનાનું સંગીત છે, જેવો યજ્ઞોપવિત વિનાનું બ્રાહ્મણ છે, જેવો સર્વકળામાં મહેવારું આવડત વગરનો માણસ છે, જેવી પશ્ચાતાપ વગરની યાત્રા છે, જેવો રત્ન વિનાનો દાગીનો છે, તેવું જ પુત્ર વિનાના માણસનું ઘર શૂન્ય જેવું છે। રતનજી પણ આ બાબત સદા ચિંતામગ્ન રહેતા અને મનમાં કહેતા, શું ઈશ્વર મને પુત્રનું દાન કરવા કૃપા કરશે? આમ સુખાતુર થવાથી અન્ન પર એની રુચિ થતી નહીં। દાસગણો મહારાજ પર એને સારો ભાવ હતો, એથી એકવાર એમને મળીને તેમની પાસે પોતાનું અંતર ખોલ્યું। દાસગુણે તેમને સલાહ દીધી, તમે શિરડી જઈ બાબાના દર્શન કરો, તેમના ચરણમાં પડીને પ્રાર્થના કરો તથા સંતાન માટે આશીર્વાદ માંગો। રતનજીને પણ આ વાત ગમી અને તેમણે શિરડી જવાનું નક્કી કર્યું। થોડા દાડા બાદ શિરડી જઈ તેમણે બાબાના દર્શન કર્યા, તેમના પગમાં પડી ગયા। સાથે લીધેલા સુંદર ફૂલહાર બાબાને પહેરાવ્યા, ફળનો ટોપલો ભેટ ધર્યો। પછી ખૂબ ભક્તિથી બાબા પાસે બેઠા અને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતા તેણે કહ્યું, દેવ, મુસીબતમાં ફસાયેલા ઘણા લોકો આપની પાસે આવે છે, આપ તેમના કષ્ટ સત્વર દૂર કરો છો, એ વાત સાંભળીને હું પણ આપને શરણે આવ્યો છું, મને નિરાશ કરશો નહીં, મારા પર કૃપા કરો। ત્યારબાદ જે 5 રૂપિયા દક્ષિણા આપવાનું રતનજીના મનમાં હતું, એ જ 5 રૂપિયાની દક્ષિણા માંગતા બાબા બોલ્યા, તારી 3 રૂપિયા 14 પૈસાની દક્ષિણા મને મળી ગઈ છે, હવે બાકીની મારી 5 રૂપિયાની દક્ષિણા લાવો। એ સાંભળી રતનજી મૂંઝાયા। પ્રથમ તો બાબાને શું કહ્યું તે એ સમજ્યા નહીં, હું તો સૌ પ્રથમ શિરડી આવ્યો છું, ત્યારે મારી પાસેથી અગાઉ 3 રૂપિયા 14 પૈસાની દક્ષિણા મળી છે એવું બાબાએ કેમ કહ્યું હશે? એ ગૂંચનો ઉકેલ તે કરી શક્યા નહીં, પણ બાબાએ માંગેલી દક્ષિણાના 5 રૂપિયા તેમણે બાબાના પગમાં ધર્યા। પછી પોતે શા વાસ્તે આવ્યા છે તથા બાબાની કઈ સહાય ઈચ્છે છે એ સર્વ વાત કરી। પ્રાર્થનાપૂર્વક બાબાને કહ્યું, બાબા, કૃપા કરીને મને પુત્રદાન કરો। એથી બાબાનું અંતર દ્રવ્યું અને રતનજીને કહ્યું, હવેથી કંઈ ચિંતા કરીશ નહીં, આજથી તારા ખરાબ દિવસો પૂરા થયા છે। વળી બાબાએ એના મસ્તક પર હાથ મૂકી ઉદી આપી અને આશીર્વાદ આપીને કહ્યું, અલ્લાહ તારા અંતરની ઈચ્છા પૂરી કરશે। શ્રી બાબાની રજા લઈ રતનજી પાછા નાંદેડ ગયા અને શિરડીમાં જે કંઈ બન્યું હતું તે સર્વ દાસગુણોને કંઈ સંભળાવ્યું। તે વાત કરતાં રતનજીએ કહ્યું, બીજું
બીજું બધું તો બરાબર, મને સુખેથી બાબાના દર્શન થયા, બાબાએ મને ઉદયપ્રસાદ આપીને આશીર્વાદ દીધા, પણ એક વસ્તુ હું સમજી શકતો નથી, બાબાએ મને કહ્યું કે અગાઉ તારી પાસેથી 3 રૂપિયા અને 14 પૈસા દક્ષિણા મળી છે, આ શબ્દનો અર્થ હું સમજી શકતો નથી, હું આ પહેલાં તો કદી શિરડી ગયો નથી, તો બાબાએ કહેલા 3 રૂપિયા અને 14 પૈસા દક્ષિણા હું બાબાને શી રીતે આપી શક્યો હોઈશ? દાસગુણીને પણ આગું સમજાય નહીં, તેમણે પણ એ વાત પર ખૂબ વિચાર કર્યો। ત્યારે થોડી વાર બાદ યાદ આવ્યું કે થોડા દાડા પર રતનજીના ઘેર મોલા સાહેબ નામે એક સંત મળવા આવ્યા હતા। તેના સત્કારમાં સતનજીએ કંઈક ખર્ચ થયો હતો। મોલા સાહેબ સાદા સંત હતા અને નાંદેડના લોકોમાં પ્રસિદ્ધ હતા। શિરડી જવાનું રતનજીએ નક્કી કર્યું। તેના આગલે દાડે મોલા સાહેબ તેના ઘરે અચાનક પધાર્યા। રતનજીએ તેની પીછા નથી અને તેમના પર ભાવ હતો, તેથી તેને પધારતા તેના માનમાં તેમણે સત્કારની મિજબાની કરી। તેમાં કરેલ ખર્ચની યાદી દાસગણુએ રતનજી પાસે માંગી તો એ ખર્ચ ગણતા તે બરાબર 3 રૂપિયા અને 14 પૈસા જ થયો હતો। એક પાય વધારે નહીં, એક પાય ઓછી નહીં। આ જોતા બધા ભારે અચંબો પામ્યા। બાબા સર્વજ્ઞ છે એની ખાતરી થઈ। બાબા પોતે શિરડી રહે છે, છતાં દૂર દૂર શું ચાલી રહ્યું છે એની બધી જ ખબર પડે છે। તેમને ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ ખબર છે। દરેક જોડે તેને સંપૂર્ણ એકત્વ સાધ્યું છે। આ દ્રષ્ટાંતમાં જ એમણે મોલા સાહેબ જોડે એકત્વ ન સાધ્યું હોય અને એ બંને એકરૂપ જ ન હોય તો આ મોલા સાહેબના સત્કારની તથા તેના પાછળ થયેલા ખર્ચની બાબા સી રીતે ખબર પડે? રતનજીને આ ખુલાસાથી સંતોષ થયો। બાબા પરની શ્રદ્ધા દ્રઢ થઈ। યોગ્ય સમય આવતા તેણે બાબાના આશીર્વાદ ફળ્યા। તેમને ત્યાં પુત્રનો જન્મ થયો, હર્ષનો પાર રહ્યો નહીં। કહે છે કે કુલ 12 સંતાન થયા, જેમાંથી હાલ 4 સંતાન જીવે છે। આ અધ્યાયના અંતે આપેલા નોંધમાં રાવ બહાદુર હરિ વિનાયક સાઠેની પહેલી પત્ની ગુજરી જતા બીજી સ્ત્રી પ્રણવાથી પોતાને પુત્ર થશે જ એવી ખાતરી કોઈ સંત પૂરું આપે તો જ પરણું એવો એનો ઉત્તર હતો। એ બાબતમાં બાબાએ જે સુખદ વચન કહેલા તે અહીં મૂળ ગ્રંથમાં આપ્યા છે। રાવ બહાદુર સાહેબે બીજી વાર લગ્ન કર્યું। પ્રથમ તો આ સ્ત્રીથી તેમને 2 પુત્રી થઈ, જેથી સાઠે જરા નિરાશ થયા, પણ ત્રીજું સંતાન પુત્ર થયો। બાબાનું વચન સત્ય ઠર્યું અને એમને સંતોષ થયો। દક્ષિણા મીમાંસા। હવે દક્ષિણા વિશેની નોંધ આપીને આ અધ્યાય સમાપ્ત કરીશું। જે લોકો બાબાના દર્શને આવતા તેમની પાસેથી બાબા દક્ષિણા માંગતા હતા એ વાત પ્રસિદ્ધ છે। એથી કોઈ પ્રશ્ન કરે કે જો બાબા ફકીર હતા તથા સંપૂર્ણ વૈરાગી હતા તો પછી દક્ષિણા કેમ માંગતા હતા, તેમને પૈસાની શી જરૂર હતી? આ પ્રશ્નની સર્વાંગી ચર્ચા આપણે કરીશું। પ્રારંભમાં તો બાબા દીર્ઘકાળ સુધી કોઈની પાસે પાઈ પણ સ્વીકારતા નહીં, ઓલવાયેલી દિવાસળીઓ એકઠી કરી પોતે ખિસ્સામાં ભરતા। ભક્ત અગર ગમે તે હોય કોઈ પાસેથી કશું માંગતા નહીં। એ પછી એમની પાસે કોઈ પૈસા 2 પૈસા મૂકતું તો એની તમાકુ અગર તેલ વેચાતું લેતા। બાબાને તમાકુનો શોખ હતો, કેમ કે નિત્ય બીડી કે ચલમ પોતે પીતા હતા। એ પછી કેટલોક લોકોના દિલમાં થયું કે સંતને દર્શને આવેલા ખાલી હાથે ન જવાય, જેવા તેવા લોકો બાબા પાસે ત્રાંબાના પૈસા મૂકવા લાગ્યા। 1 પૈસો મૂક્યો હોય તો બાબા તે ઉપાડીને ખિસ્સામાં મૂકતા, પણ જો ડબ્બું મૂકેલો હોય તો તે પાછો આપી દેતા। એ પછી તો બાબાની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી, સંખ્યાબંધ લોકો બાબાના દર્શને આવવા લાગ્યા અને બાબા તેમની પાસે દક્ષિણા માંગવા લાગ્યા। શ્રુતિમાં કહ્યું છે કે દેવપૂજન સુવર્ણના સિક્કાના દાન વિના સંપૂર્ણ ગણાય નહીં। આમ જો દેવપૂજનમાં પણ પૈસાની જરૂર છે તો સંત પૂજનમાં એની જરૂર કેમ ન હોય? એથી જ શાસ્ત્રમાં લખ્યું છે કે દેવ રાજસંત કે ગુરુ પાસે કદી ખાલી હાથે જવું નહીં, કંઈ પણ ભેટ તેમને ધરવી જોઈએ। તેમાં પણ ધનની પૈસાની ભેટ વધુ સગવડભરી ગણાય છે। આ વિષયમાં ઉપનિષદમાં આપેલા વચનો આપણે જોઈએ। બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ભગવાન પ્રજાપતિએ દેવો માનવો તથા દાનવોને દક્ષ વડે સંબોધ કર્યો। દેવોમાં આ દક્ષનો અર્થ દમ સંયમ પાળવો એમ કર્યો, માનવોને આ દક્ષનો અર્થ દાન દેવું એમ કર્યો, દાનવોએ દક્ષનો અર્થ દયા દાખવી એમ કર્યો। આમ માનવીને દાન કરવાનું કહ્યું છે। ત્રેતરીય ઉપનિષદમાં ગુરુએ શિષ્યને દાન તથા તેના પ્રકાર પ્રબોધ્યા છે, જેમાં ગુરુ કહે છે દાન શ્રદ્ધાથી કરજો, શ્રદ્ધા વગર પણ દાન કરજો, ઉદારતાથી દેજો, નમ્ર બનીને દેજો, સામાનુભૂતિથી તથા માનપૂર્વક દેજો। આ દાનના મહિમાના બોધ માટે તથા ધનની તૃષ્ણાના નાશ અર્થે તેમજ ચિત્તની પવિત્રતા ખાતર જ શ્રી સાંઈબાબા ભક્તો પાસેથી દક્ષિણા માંગતા હતા। તે સાથે બાબા ખાસ કહેતા કે તમે જો આપો છો
તે કરતાં સો ઘણું મારે તમને પાછું આપવું પડે છે. આ બાબતમાં કેટલાક દ્રષ્ટાંત પણ છે. પ્રસિદ્ધ નાટ્યકાર ગણપતરાવ બોડકેન પોતાના મરાઠી આત્મ વૃત્તાંતમાં લખે છે, બાબા વારંવાર દક્ષિણાનો આગ્રહ કરતા, તેથી મારું પૈસાનું પાકીટ જ હું એમની પાસે ખાલી કરતો. પરિણામે મારા આખા જીવનમાં મને કદી પૈસાની તંગી પડી નથી. મને પુષ્કળ પૈસા મળ્યા હતા. કેટલાક દ્રષ્ટાંતમાં દક્ષિણાનો બીજો અર્થ પણ થયો છે, જેમાં બાબા નાણાંની કોઈ રકમ માંગતા નહોતા. તેમાં બે દ્રષ્ટાંત આપું. પહેલો દ્રષ્ટાંત, પ્રોફેસર નારકે પાસે બાબાએ 15 રૂપિયાની દક્ષિણા માંગી. નારકે કહ્યું, બાબા આપ જાણો છો કે મારી પાસે રાતથી પાઈ નથી. ત્યારે બાબા બોલ્યા, તારી પાસે પૈસો નથી એ વાત હું જાણું છું, પણ તું યોગ વશિષ્ઠ વાંચે છે તેમાંથી તું મને દક્ષિણા દે. અહીં દક્ષિણાનો અર્થ એવો થતો હતો કે પુસ્તકમાં આપેલા બોધનો સાર ખેંચી તારા હૃદયમાં તારો વાસ છે ત્યાં એ બોધ એકત્ર કરી રાખજે. બીજો દ્રષ્ટાંત, બીજા દ્રષ્ટાંતમાં શ્રીમતી તરખંડ પાસેથી બાબાએ દક્ષિણાના 6 રૂપિયા માંગ્યા. ભાઈ પાસે પૈસો નહોતો તેથી મનમાં સંતાપ થયો. ત્યારે તેના પતિએ સમજાવ્યું કે બાબા તો તારા 6 શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા તેમને સમર્પણ કરી દેવાનું કહે છે. અને બાઈએ જ્યારે બાબાને આ દક્ષિણાનો એ અર્થ છે કે કેમ એમ પૂછ્યું ત્યારે બાબાએ હા પાડી હતી. વળી એ વસ્તુ પણ નોંધપાત્ર છે કે બાબા પાસે દક્ષિણાના જે રૂપિયા એકઠા થતા તે સ્વરૂપ પોતે તે જ દહાડે સાંજે દાનમાં દઈ દેતા હતા. બીજે દહાડે સવાર તો તે સાવ ફકીર બનીને બેસતા. છેલ્લા 10 વર્ષમાં બાબા પાસે દક્ષિણાના 1000 રૂપિયા આવ્યા હતા, છતાં જ્યારે તેમણે મહાસમાધિ લીધી ત્યારે તેમની પાસેથી 20 રૂપિયા જ નીકળ્યા. ટૂંકમાં ભક્તો પાસેથી દક્ષિણા લેવાનો બાબાનો મુખ્ય ઉદ્દેશ તો ભક્તોને વૈરાગ્ય વૃત્તિ અને પવિત્ર ભાવનાના પાઠ ભણાવવાનો જ હતો. આ દક્ષિણાના વિષય પર સાઈલીલા માસિકમાં ઉપર થાણાના નિવૃત્ત મામલતદાર બાબાના પરમ ભક્ત શ્રી બીવી દેવનો એક લેખ પ્રસિદ્ધ થયો છે. તેમાં તે લખે છે, બાબા બધા પાસેથી દક્ષિણા માંગતા નહોતા. માંગ્યા વિના કોઈ દક્ષિણા આપતું ત્યારે ઘણીવાર તો તે પાછી આપી દેતા. ચોક્કસ ભક્તો પાસેથી જ એ દક્ષિણા માંગતા હતા. બાબા આપણી પાસે માંગશે પછી આપણે દક્ષિણા આપશું એવું જે ભક્તોના મનમાં હોય તેની પાસેથી બાબા કદી માંગતા જ નહોતા. બાબાની મરજી વિરુદ્ધ જો કોઈ દક્ષિણા ધરતું તો બાબા એને અળગતા નહીં. તે છતાં તે ત્યાં રાખી મૂકે તો તે ઉઠાવી લેવાની બાબા આજ્ઞા કરતા. ભક્તોની ભક્તિ ઈચ્છા તથા સગવડ પ્રમાણે બાબા તેમની પાસેથી નાની મોટી રકમ દક્ષિણાની માંગી લેતા. સ્ત્રીઓ તથા બાળકો પાસેથી પણ દક્ષિણા માંગતા. બધા શ્રીમંત પાસેથી કે બધા ગરીબ પાસેથી બાબા દક્ષિણા માંગતા નહોતા. બાબાએ દક્ષિણા માંગી હોય છતાં તેણે તેને ન આપી હોય તેવા જોડે બાબા કદી ક્રોધ કરતા નહીં. કોઈ મિત્ર જોડે દક્ષિણા મોકલી હોય અને મિત્ર તે આપવાનું ભૂલી ગયો હોય તો બાબા એને યાદ દેવડાવી માંગી લેતા હતા. વળી કોઈવાર બાબા ભક્ત દક્ષિણાની જે રકમ બાબા પાસે મૂકતો તેમાંથી ચોક્કસ રકમ ઉપાડી લેવા માટે બાબા એને આજ્ઞા કરતા અને એ રકમ તેમના દેવ મંદિરમાં સાચવીને રાખવાનું કહેતા. બાબાની આ પદ્ધતિ દાતા ભક્તને ત્વરિત લાભ થતો. મૂળ સંકલ્પ કરેલી રકમ કરતાં જો કોઈ વધુ રકમ આપતું તો બાબા એ વધારાની રકમ તેને પાછી આપી દેતા હતા. વળી કોઈ ભક્ત પાસેથી દક્ષિણાના પૈસા ન હોય તો બીજા પાસેથી ઉછીના લઈને પણ બાબા આપવાની પોતે આજ્ઞા કરતા હતા. કોઈ કોઈ પાસેથી તો દાડામાં 4-5 વખત પણ દક્ષિણા માંગતા. દક્ષિણાની આવેલી રકમમાંથી બાબા ચલમ અગર ધૂણીના લાકડા ખરીદવા કે એવા કામમાં બહુ અલ્પ ખર્ચ કરતા અને બાકીની રકમ જુદા જુદા માણસોને દાનમાં દઈ દેતા હતા. શિરડી સંસ્થાનની સર્વ વસ્તુઓ તો રાધાકૃષ્ણ માઈની સૂચના મુજબ વિવિધ શ્રીમંત ભક્તો લઈ આવતા હતા. જ્યારે કોઈ ભારે કમતી વસ્તુ લાવતું ત્યારે બાબા ખૂબ ખીજાઈને ગાળો દેતા. પોતે નાના સાહેબ ચાંદોરકરને કહેતા, મારી મિલકતમાં તો માત્ર એક લંગોટી, એક ચિત્રું, એક કફની અને એક પતરાનું આ ડબલું છે. લોકો આવી નકામી વસ્તુ ચીજો લાવી મને પજવી રહ્યા છે. પરમાર્થમાં, કામમાં ધન તથા શ્રી, કાંચન અને કામિની એ વસ્તુ જ વિઘ્નહર્તા ગણી છે. પોતાના ભક્તોએ આ બે વસ્તુનો કેવો ત્યાગ કર્યો છે તેની પરીક્ષા માટે જ બાબાએ શિરડીમાં આ બે સંસ્થા, એક દશરીનાની ને બીજું રાધાકૃષ્ણ માઈની સ્થાપી હતી. જ્યારે જ્યારે ભક્તો શિરડી આવતા ત્યારે પોતે તેમની પાસેથી દક્ષિણા માંગતા તેમજ રાધાકૃષ્ણમાઈના ઘરે જવાની આજ્ઞા આપતા. જો આ બે કસોટી ધન તથા સ્ત્રી પ્રત્યેના વૈરાગ્યની કસોટીમાંથી ભક્ત પાર ઉતરતો દેખાતો તેની આધ્યાત્મિક પ્રગતિ ઝડપબંધ થતી હતી અને એ બાબાની મહેરબાની તથા આશીર્વાદ પ્રાપ્ત કરી શકતો હતો. શ્રીદેવે ગીતા અને ઉપનિષદના કેટલા શ્લોકો ટાંકીને બતાવ્યું છે કે પવિત્ર સ્થળે પવિત્ર પુરુષને દાન આપવાથી દાતાનું ભારે કલ્યાણ થાય છે. શિરડી જેવું પવિત્ર સ્થળ કયું છે તેમજ તેમાં અધિષ્ઠાતા દેવશ્રી સાહેબ
ચલાવવાની વધુ પવિત્ર કોણ છે? સ્વસ્તિ શ્રી સત્સંજન સંત સજ્જન પ્રેરિત ભક્ત હેમાંત પંથ વિરચિતે શ્રી સાંઈ સમાજ સચ્ચરિત્ર રતનજી સાંઈ સમાગમ તથા દક્ષિણા મીમાંસા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ શુભમ ભવતુ.